करिए सुरेन्द्रनगर की तो सुरेन्द्रनगर में वीटीवी अहवाल की असर जोवा मळी रही छे। वीटीवी न्यूज द्वारा सुरेन्द्रनगर जिल्ला में पाणी न छोड़वा मामले अहवाल प्रसारित करवामां आव्यो हतो, जेना भाग रूपे नर्मदा केनाल में पाणी छोड़वामां आव्यु छे। त्यारे खेडूतोए वीटीवी नो आभार व्यक्त कर्यो छे। उनाळु पाक ने पूरता प्रमाण में पाणी मळी रहेता हाल खेडूतो में खुशी नो माहोल छे। आपने जणावी दईए कि नर्मदा नुं पाणी लेवल घटता नर्मदा विभागे सिंचाई माटे केनालो बंद करी हती। आथी खेडूतोनो उनाळु पाक अने पशुधनना घासचारा माटे वावेतर करेला जुवारनो पाक नष्ट थवाना आरे हतो। खेडूतोनी आ वेदनानो अहेवाल वीटीवीए प्रसारित कर्यो हतो, जे बाद प्रशासन द्वारा केनालमां पाणी छोड़वामां आव्युं छे। માત્ર ને માત્ર ગણતરીના બે દિવસની અંદર આજે અમારા ફરતા 10-12 ગામડાને લગભગ 5-1000 વીઘાના તલ ની આસપાસનું વાવેતર હશે જુવારનું પણ છે અને સાથે સાથે ગાયોના ઘાસચારા માટે જે ઝાર બાજરી પણ વાવેલી છે। આ દરેકે દરેક પાકને એમાં પછી કઠોળમાં મગનો પાક હોય તોય ભલે તલનો પાક હોય તોય ભલે આ બધા જ પાકને જીવતદાન મળેલું છે। વીટીવીના માધ્યમથી જે બે દિવસ પહેલા ઝુંબેશ ચલાવવામાં આવી અને સરકારશ્રીએ અમારી સામે જોયું એ બદલ ખરેખર વીટીવીનો પણ ખૂબ ખૂબ આભાર। આ પાણી છોડવામાં આવવામાં સૌથી પહેલા તો વીટીવી અને ખેડૂત અગ્રણી મોહનભાઈ પટેલ જેઓએ ખેડૂતોની સાથે રહીને ખેડૂતોની વાચાને એકદમ ઉગ્ર રજૂઆતને ધ્યાને લઈ ઉચ્ચ અક્ષાએ એની રજૂઆત કરવાથી અત્યારે જે પાણી તમે પાછળ જોઈ રહ્યા છો પાણી છોડવામાં આવેલ છે। આ પાણીનો લાભ 10-12 ગામને મળશે। ઉપરાંત પશુઓનો ઘાસચારાની જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાં પણ 99% ઘાસ થઈ જશે અને ખેડૂતોના અત્યારે એટલો આનંદ છે કે આવા પાણી મળવાથી અમે અત્યારે ઉનાળુ તલ છે, ઘાસચારા માટે જુવાર છે, બાજરી છે, મગ, કઠોળ આ બધા પાકો છે કે જે ઉનાળુ પાકો ગણાય અને એ ઉનાળુ પાકો અત્યારે બચી જવાના એકદમ 100% ચાન્સ છે અમને। તો આ ઉગ્ર રજૂઆત વીટીવી દ્વારા અને મોહનભાઈ પટેલ ખેડૂત અગ્રણી એ દ્વારા જે રજૂઆત કરી અમે બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।